अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल तरफ थी होम लर्निंग ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत छे। धोरण चार विषय गणित, आपनो विषयांक छे प्रकरण 13 खेतर अने तेनी फरते वाड़। स्वाध्यायपोथी कार्यमां आपणे प्रश्न 1 થી લઈને प्रश्न नंबर 17 સુધીનું लेखन कार्य पूर्ण કર્યું। હવે આપણે આગળ જોઈશું। પ્રશ્ન 18, નીચેના દાખલા ગણો। નંબર 1, 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો। सीमा एटले किनारी एटले के बाजुओ। लंबचोरस टेबल नी सीमानु माप बराबर, हवे जुओ अहीं 50 सेमी लांबा 20 सेमी पहोळा, एटले के लंबाई में 50 सेमी पहोळाई में 20 सेमी, सामसामीनी बाजु सरखी होय 50 सेमी 50 सेमी, 20 सेमी 20 सेमी। लंबचोरस टेबल नी सीमानु माप बराबर 50 सेमी वत्ता 20 सेमी वत्ता 50 सेमी वत्ता 20 सेमी बराबर। हवे बधानो सरवाळो करीशुं, जवाब आवे छे 140 सेमी। नंबर 2, 64 मीटर लांबा अने 36 मीटर पहोळा लंबचोरस खेतरनी सीमा माटे 4 हरोळवाळी कांटाळी एटले के कांटाळा तारनी वाड़ करवा, कुल केटलो तार जोईए? 64 मीटर लांबा 36 मीटर पहोळा लंबचोरस, लंबाई में 64 मीटर पहोळाई में 36 मीटर। हवे अहीं शुं कहेवा मांगे छे, सौ प्रथम आपणे तेनी सीमा शोधीशुं। लंबचोरस खेतरनी सीमा बराबर 64 मीटर वत्ता 36 मीटर वत्ता 64 मीटर वत्ता 36 मीटर, एटले कि आपणो जवाब आवे छे 200 मीटर। बधानो सरवाळो करीशुं। હવે અહીં શું કહેવા માગે છે, 4 હરોળવાળી કાંટાળા તારની વાડ એટલે કે 200 મીટર 1 હરોળના, આવા 4 હરોળના આપણે શોધવાના છે, તો 200 × 4 આપણો જવાબ આવે છે, અહીં ગુણાકાર કરીશું, 4 × 0 = 4 × 0 = 4 × 8 800 મીટર, તો 4 હરોળ માટે 800 મીટર તાર જોઈએ। નંબર 3, 50 મીટર ચોરસ બગીચાની સીમા માટે 3 હરોળવાળી કાંટાળા તારની વાડ કરવા, કુલ કેટલો તાર જોઈએ? હવે 50 મીટર ચોરસ બગીચા, ચોરસની ચારે બાજુ સરખી હોય તો ચારે બાજુનું માપ 50 મીટર, તો ચોરસ બગીચાની સીમા 50 મીટર વત્તા 50 મીટર વત્તા 50 મીટર વત્તા 50 મીટર, જવાબ આવે છે 200 મીટર। હે 1 હરોળના 200 મીટર, આવા 3 હરોળના થશે 600 મીટર, 200 × 3 અહીંયા ગુણાકાર કરીશું, 600 મીટર તાર જોઈએ। નંબર 4, બેલાએ 20 મીટર દોરી એટલે કે લેસનો રોલ ખરીદ્યો, તેણે તેમાંથી 1 મીટર 5 સેમી લંબાઈ અને 75 સેમી પહોળાઈવાળા 5 લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા, હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે? 20 મીટરનો રોલ ખરીદ્યો, તેમાંથી 1 મીટર 5 સેમી લંબાઈ અને 75 સેમી પહોળાઈના 5 ટેબલ ક્લોથ તૈયાર કર્યા। સૌ પ્રથમ 1.5 એટલે કે 1 મીટર 5 સેમી લંબાઈ, અહીંયા પણ 1.5 અને 75 સેમી પહોળાઈ, 75 સેમી 75 સેમી, અહીં મીટર અને સેમી બંને છે, તો આપણે લખીશું 75 સેમીના ખાનામાં, મીટરના ખાનામાં 1 મીટર 5 સેમી એટલે કે 0 આગળ 5 એની પાછળ, ત્યાર પછી 75 સેમી 1 મીટર 5 સેમી। હવે અહીં આપણે બધાનો સરવાળો કરીશું, અહીં આગળ વત્તાની નિશાની કરો,
બધાનો સરવાળો કરીશું, આપણો જવાબ આવશે 3 મીટર 60 સેમી. હવે 3 મીટર 60 સેમીનો 1 ટેબલક્લોથ, આવા 5 ટેબલક્લોથના કેટલા થશે? 18 મીટર 0 સેમી. અહીં ગુણાકાર જુઓ, 5 0 0, 5 6 30 0 3, 5 43 15, 15માં 3 ઉમેરો 18. હવે અહીં એકમ દશક, અહીં આવશે દશક પછી દશાંશ ચિહ્ન, એ જ રીતે અહીંયા પણ એકમ અને દશક પછી આપણે દશાંશ ચિહ્ન કરીશું, એટલે કે 1800 સેમી બરાબર 18 મીટર. સમજ પડી ને બધાને? હવે 20 મીટરનો રોલ, તેમાંથી 18 મીટરની જરૂર પડી હશે. 5 ટેબલક્લોથના 18 મીટર ગયા, તો 20માંથી 18 બાદ કરો. 0માંથી 8 ન જાય, બાજુમાંથી 10કો લેવો પડે. 2 1 10કો આપ્યો, 10માંથી 8 ગયા તો 2 પાસે રહ્યું 1, 1માંથી 1 જાય 0, એટલે કે 2 મીટર બાકી. જવાબ, 2 મીટર દોરી બાકી રહી હશે. હવે પાછળનું પાનું ખોલો, ચાલો ગૃહ કાર્ય કરીએ. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના ખેતરોની સીમાનું માપ શોધો અને લખો. ખેતરોની સીમાનું માપ શોધો એટલે કે બધી જ બાજુઓનો સરવાળો કરીશું. નંબર 1, આનો જવાબ આવે છે 43 મીટર. નંબર 2, 33 મીટર. તમને સમજ પડશે ને, બધી જ બાજુઓનો સરવાળો કરીશું. હવે નંબર 3, 31 મીટર. નંબર 4, 50 મીટર. નંબર 5, 32 મીટર. અહીં નંબર 6, 35 મીટર. નંબર 7, 45 મીટર. નંબર 8નું 36 મીટર. નંબર 9, 49 મીટર. હવે અહીં 2 સવાલો આપવામાં આવ્યા છે. અ, કયા ખેતરની સીમાનું માપ સૌથી વધારે છે? ખેતર 4, કેટલું? 50 મીટર. બ, કયા ખેતરની સીમાનું માપ સૌથી ઓછું છે? ખેતર નંબર 3, કેટલું છે? 31 મીટર. અહીં ખેતરોના નામ, નંબર અને તેમના માપ લખ્યા છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી આકૃતિઓનું સીમાનું માપ શોધો અને પ્રશ્નોના જવાબ લખો. હવે આ આકૃતિઓનું સીમાનું માપ કઈ રીતે શોધીશું? તમારે દોરીની મદદથી તેનું માપન કરવાનું રહેશે અને માપપટ્ટી પર માપો. સમજ પડી? ચાલો પ્રશ્નોના જવાબ. નંબર 1, આકૃતિ એની સીમાનું માપ 23 સેમી. તમે તમારા ઘરમાં આ પ્રવૃત્તિ કરજો, દોરી વડે આકૃતિ એ, બી અને સીનું માપન કરજો. આકૃતિ બીની સીમાનું માપ 25 સેમી, આકૃતિ સીની સીમાનું માપ 22 સેમી. આકૃતિ એમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? 28. તમને યાદ છે ને કે અંદરના ચોરસ ગણવા, તો કઈ રીતે ગણશો? આખા આખા ચોરસ તો ગણજો, પણ 2 અડધા અડધા ચોરસને 1 ગણવો, અડધાથી વધારે હોય તેને પણ આખો ગણવો, ને અડધાથી ઓછું હોય તેને ગણતરીમાં લેવાની જરૂર નથી. સમજ પડી ગઈ ને? આકૃતિ બીમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? 36. આકૃતિ સીમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? 28. નંબર 7, કઈ આકૃતિમાં સૌથી વધુ ચોરસ છે? આકૃતિ બી. કેટલા છે? 36. કઈ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ છે? આકૃતિ સી. પ્રશ્ન નંબર 3, નીચેના આલેખપત્રમાં આકૃતિ ABCDમાં કેટલા ચોરસ સમાયેલા છે? આકૃતિ ABCDની સીમાનું માપ જણાવો. 1 સેમીનો ચોરસ છે, ચોરસની સંખ્યા બરાબર 8 ચોરસ, સીમાનું માપ 18 સેમી. ચલો ચોરસ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8, 8 ચોરસ થયા. હવે તેની સીમાનું માપ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10,
11, 12, 13, 14, 15, 16, 17, 18 એટલે કે 18 સેમી. હવે પ્રશ્ન નંબર 4, નીચેની આકૃતિની સીમા 38 સેમી હોય તો એક્સનું માપ શોધો અને લખો. એક્સનું માપ બરાબર, ચલો પહેલાં આપણે ગણતરી કરી લઈએ. બધી બાજુઓનો માપ લખીએ. 10 + 5 + 5 + 10 અને છેલ્લે લખ્યું એક્સ. 10 + 5 + 5 = 10 x. આ બધાનો સરવાળો કરીશું. નહીં, અહીં પહેલાં લખો બરાબર 38 સેમી, એટલે કે બધાનો સરવાળો થશે 38 સેમી. અહીં કુલ સરવાળો થશે 30 + x. 30 + x બરાબર 38 સેમી. હવે એક્સની જગ્યા પર રહેવા દો, 38 સેમીને તેની જગ્યા પર રહેવા દો. 30ને બરાબરની નિશાનીની આ બાજુ લઈ જાઓ, એટલે કે અહીં કઈ બાજુ છે? ડાબી બાજુ. હવે અહીં જશે તો જમણી બાજુ, જમણી બાજુ આવશે ત્યારે અહીં ઓછાની નિશાની થશે. 38 - 30 = 8 સેમી. તો આપણો જવાબ આવે છે 8 સેમી. સમજ પડી ગઈ ને? તે જ રીતે અહીંયા પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિમાં આપેલ ફાર્મ હાઉસની સીમા 252 મીટર હોય તો એક્સનું માપ શોધો અને લખો. તમે એ જ રીતે અહીં બધી જ બાજુઓનો સરવાળો કરો, છેલ્લા એક્સ લખો. બધાનો સરવાળો થશે 204 મીટર + x. 204 મીટર + x બરાબર 252 મીટર. એક્સને એક્સની જગ્યા પર રહેવા દો. 252 - 204 બંનેની બાદબાકી થશે, આપણો જવાબ આવે છે 48 મીટર. તો એક્સનું માપ 48 મીટર. જુઓ બાળમિત્રો, અહીંયા સુધી તમારું લેખન કાર્ય પૂર્ણ થાય છે. સમજ પડી ગઈ ને? અને સાથે સ્વાધ્યાય પોથીમાં જ એની પાછળના પ્રશ્નના ફોટા પાડીને મોકલીશ, જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. અહીં આપણું પ્રકરણ આજે આપણે પૂર્ણ કરીશું. થેન્ક યુ.